આજના આ કિસાન આંદોલનમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આપણા સૌનું ગૌરવ આપણી વચ્ચે આપણા સૌરાષ્ટ્રના વિભાગીય પ્રદેશ પ્રમુખ પૂર્વ સાંસદ અને જસદણના ધારાસભ્ય આદરણીય શ્રી કુંવરજીભાઈ ઉપસ્થિત છે, તેમને પણ આપણે તાલીઓથી વધાવી લઈએ. એ જ રીતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ નૈનાબેન, ઉપપ્રમુખ વસરામભાઈ, તમામ આગેવાનો ઉપસ્થિત છે, સૌનું સ્વાગત છે. અને આપણે હવે અસ્ખલિત આદરણીય શ્રી અર્જુનભાઈ પાસેથી માર્ગદર્શન લઈએ. આપણા ગુજરાત પ્રદેશના કિસાન મજદૂર કોંગ્રેસના પ્રમુખ ખેડૂત નેતા ભાઈ હર્ષદભાઈ રીબડિયા, હમણાં અફવાનું બજાર ગરમ છે ચારે બાજુ, અને અફવા ફેલાવવામાં ભાજપ સૌથી માહેર છે. એ અફવાઓનું ખંડન કરવા જાતે જ પહોંચેલા આપણા સૌના નેતા કુંવરજીભાઈ બાવળિયા, સોમાભાઈ, બેન ચંદ્રિકાબેન, ભાઈ ચિરાગભાઈ, બધા ધારાસભ્યો ભાઈ બ્રિજેશભાઈ, લલિતભાઈ, વલ્લભભાઈ, ભાઈ જેવી કાકડિયા, અભિજીભાઈ, બધા જ અમારા જાવીદભાઈ ઉપસ્થિત, ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ ધારાસભ્યો ઉપસ્થિત છે. બધા જ ધારાસભ્ય મિત્રો, ગુજરાતના સહ પ્રભારી ભાઈ મોહંતીજી, ચંદ્રિકાબેન, શહેનાઝબેન ઉપસ્થિત, જિલ્લા પંચાયતના બધા જ પ્રમુખશ્રીઓ, જિલ્લાના પ્રમુખ ભાઈ હિતેશભાઈ, બધા જ વરિષ્ઠ આગેવાનો અને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી આવેલા સૌ કાર્યકર ભાઈઓ, બહેનો અને યુવાન સાથી મિત્રો, હર્ષદભાઈએ હળ ધારણ કર્યું છે. મેં હમણાં એમને કીધું કે વિધાનસભામાં પણ હળ લઈને જજો, કારણ કે હથિયાર નથી લે આપણે, હથિયાર દ્વારા તમને કોઈ જગ્યાએ લાગુ કરી. અને એ હળ છે ખેડૂતોનો પ્રતીક છે, રાજકોટની ભૂમિ છે, એ ખેડૂતના આંદોલનની ભૂમિ. નવી પેઢીના લોકો આવ્યા છે, એમને ખ્યાલ નહીં હોય કે 1947માં દેશ આઝાદ થયો, પણ ખેડૂતોને આઝાદી આપવાની બાકી. આપણે એક ઇંચ જમીનના માલિકો નહોતા, જમીનો છે એ ક્યાં રાજની હતી ને ક્યાં જમીનદારો. આખા હિન્દુસ્તાનની અંદર જમીન સુધારણાનો, જમીન આંદોલનની જો કોઈ જગ્યાએ શરૂઆત થઈ હોય તો એ રાજકોટ ને કાઠિયાવાડમાં થઈ. અને એ જમીનદારો સામેનું આંદોલન એટલું જબરજસ્ત હતું એ વખતે, અને એની આંદોલનની આગેવાની બીજા કોઈએ નહીં પણ જે ચોકમાં આપણે બેઠા છે એ ઢેબર ચોક, એટલે ઉચ્છંગરાય ઢેબરે એમની આગેવાની લીધી. સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુના આશીર્વાદ હતા. જમીનદારોએ સોપારી આપી હતી કે કોઈ પણ હિસાબે ઢેબરભાઈનું ખૂન કરી નાખો. અનેક જગ્યાએ હુમલાઓ થયા, ઢેબરભાઈ બચી ગયા. અને મને અહીંયા યાદ અપાવે છે બ્રિજેશભાઈ કે ઉપલેટા તાલુકાનું ખારચિયા ગામ છે, આજે એ શહીદ ખારચિયા ઓળખાય છે, ત્યાં 11 કે 12 ખેડૂતોને લાઈનમાં ઉભીને મારી નાખવામાં આવ્યા. અને એ પછી અશ્વિની કુમાર નામના
एक आईपीएस अफसर ने जवाहरलाल नेहरू मोकला अने जमीनदारों की कमर तोड़ी नाखी आखा सौराष्ट्रीय अंदर आखा हिंदुस्तान नी अंदर सौराष्ट्र राज्य पहलू एवं राज्य के आपने एक इंच जमीन ना मालिको नोता एनी जगह जमीन ना मालिको खेडूतो माटे नी सौथी पहली क्रांति नी शुरुआत अहींया एटले बधा खेडूत मित्रों ने कहू छू के आपणा मां बाप नो फोटो राखो एनी साथे जो बीजा कोई नो फोटो राखवो होय तो ए ढेबरभाई नो अने सरदार पटेल नो फोटो राखो। अच्छा ढेबरभाई नो स्टेच्यू पण अहींया छे। આ કોંગ્રેસ કરી શકે હવે આ જમીનો ઝૂંટવાનું કામ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને અધિકાર અપાવ્યા ખેડૂતોની જમીનનો કાયદો લઈ આવ્યા ફરી પાછા એક કાયદા ઉપર તરાપ મારવાની જયારે પ્રવૃત્તિ થઈ કે રાહુલજી બીજો કાયદો લઈ આવ્યા એ લાર એક જમીન આપણી કોઈ ઉદ્યોગપતિ પડાવી ન જાય એટલા માટે કાયદો મોદી સાહેબે આવીને પહેલું કામ એ કર્યું કે કાયદો બદલવાનું કામ કર્યું આપણે બદલવા ન દીધો પણ એમની ઈચ્છા એ હતી કે બિન ખેડૂત ઉદ્યોગપતિઓ આપણી જમીન લૂંટી છે પણ આ લોકો તો નુસ્ખા અજમાવવાની અંદર માહિર છે ચૂંટણીઓ પર માગો લાખ તો દિયો સવા લાખ બહોત હોઈ કિસાન પર માર અબ કી બાર મોદી સરકાર તમને ભાવો દોઢ ગણા આપીશું ખેડૂતોની આવક હજી એમ કે બમણી કરવી છે 2008 ની સાલની અંદર આજથી 10 વર્ષ પહેલા ખેડૂતોને કપાસના ભાવ 1200, 1300, 1400, 1500 સુધી મગફળીના ભાવ 1000 રૂપિયા મળતા એ વખતે એમ કેતા હતા કે મારે દોઢ ગણા કરવાના છે પણ હમણાં જવાહરભાઈ વાત કરી થોડી વાર પહેલા ગયા ત્યાંથી કે આપણે ભૂલી ગયા કે એ એક મણના નહીં બે મણની વાત અત્યારે બે મણના છે જ ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરતા હતા પણ ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા અને મને એના માટે એક અમારા ગામની બાજુનો મારા ગામની બાજુનું એક ગામ છે ત્યાંનો કિસ્સો યાદ આવે છે પહેલા તો હું ગામનું નામ આપતો હતો પણ તેના વડીલોએ કીધું કે ભાઈ તમે અમારા ગામનું નામ ના આપો અમારી આબરૂ જાય મેં કીધું કે આ મોદી સાહેબ આટલા વચન આપી ગયા તો આપણા દેશની આબરૂ નહીં જાતી હોય શું વાત હતી એ કહું આપણા ગામડાઓમાં હજી આજે ભવાઈના ખેલ બોધી બધી જગ્યાએ આવે છે અને ભવાઈના ખેલ આવે એટલે બેડું ઉતારવાનું આવે બરાબર ને વિજયભાઈ બેડું ઉતારવાનું આવે અને એમાં ચડાવા થાય એમાં એક આગેવાન છે એને સુરાતન ચડી ગયો એ ચડાવો કરતો ગયો છેલ્લે અને બેડું એને ઉતરાયું હવે પેલા ભવાઈ રમવાવાળાને એમ કે ખેલ પૂરો થઈ જાય એટલે પૈસા આપી દેશે આમ તો રોકડા જ દેવાના હોય પણ ગામ આબરૂવાળું હતું એટલે બેડું ઉતારી દીધું પૈસા બાકી રહ્યા ખેલ પૂરો થયો તો પણ એ આવ્યા નહીં એના પછી એને એમ કે સવારે આપી દેશે તો સવારે પણ ના આવ્યા એટલે પછી ગામના બે જણાને લઈને એને ઘરે ગયા કે ભાઈ પેલા પૈસા બાકી છે તો અમે લેવા આવ્યા છે તો ઘરે બેન હતા કે ભાઈ એ તો કે સવારના વહેલા નીકળી ગયા છે ગામવાળાને વાત કરી ગામના બધા આગેવાનો કે આપણા ગામની આબરૂ જાય તો શોધી આવો એને એટલે આજુબાજુમાં શોધવા ગયા તો કટારાનું એક જંગલ હતું ને આ ભાઈ છુપાઈને આમ કરીને બેઠો હતો કે ભાઈ બેડું ઉતરાયું છે પૈસા દે ને તું આ ગામની આબરૂ જાય છે તો કે પૈસા તો છે નહીં તો કે તો બેડું નહોતું ઉતારવું શું કરવા ઉતાર્યો તો કે ભવાઈના કલાકારે મને છેલ છબીલો કીધું એટલે મારાથી રેવાયું નહીં
પણ આ છેલ છબીલો ત્યાં બેઠો છે. વડનગરમાં તે જન્મ થયો ભવાઈ. ભાઈ વાત બહુ સાચી કરી. વડનગર ની અંદર વડનગર છે એના વ્યાસ ભવાયો બહુ સારામાં સારા કલાકારો ગણાય છે. મોદી સાહેબે એની પાસેથી તાલીમ લીધી છે. એટલે ઓરિજિનલ કલાકારોને પાછા રાખીને એવા કલાકારો છે. એક એક લોકો એવા છે બધા. અને એટલા માટે તમને કહું છું કે આ કલાકારો કેટલા વર્ષોથી છેતરી જાય છે. આપણે સ્કૂલની વાત કરીએ કે નિશાળોમાં માસ્તરો નથી તો એ સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરે. આપણે એમ કે દવાખાનું બાંધવું તો એક રામ મંદિર બાંધવું છે. આપણે કે ગુંડાગીરી નાબૂદ કરવી છે તો કે પાકિસ્તાન ઉપર હુમલો કરવો છે, અમારા 56 ઇંચની છાતી છે. આપણે એમ કે ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવો આપવા છે. સાહેબ એમ કે અમારે બુલેટ ટ્રેન લઈ આવવી છે. કેટલા બધા નાટકો એવા કરે કે એમાં ને એમાં ગૂંચવી રાખે. આપણને મૂળ મુદ્દાઓ આપણા ભૂલી જાય. આપણે ત્યાં એક કહાની તમે બધાએ સાંભળી હશે, એ આપણને જ ગૂંચવણમાં નાખી. એક પતિ પત્ની રાત્રે સૂતા હતા, સુવાની તૈયારી કરતા, તો પતિ એમ કે મને ઊંઘ નથી આવતી. તો કે શું કરવા ઊંઘ નથી આવતી? તો કે સામેવાળા ભાઈ છે ને એ મારી પાસે 2000 રૂપિયા માગે છે અને હવે કાલે તો કોઈ પણ સંજોગોમાં દેવા પડશે. મારાથી કાલે ના પડાય એવું છે જ નહીં, એટલે મને ઊંઘ નથી આવતી. તો કે એમાં શું, હમણાં તમને ઊંઘ આવી જાય કરાવી દઉં. તો એને બારી ખોલીને પેલા ભાઈને પડકારો કર્યો કે જાગો છો ને? તો કે હા હું જાગું છું. સામેવાળો જે ઉઘરાણી કરવાનો હતો એ તો કે તમે છે તમારા ભાઈ પાસે કેટલા રૂપિયા માગો છો? તો કે 2000 રૂપિયા માગો છો અને કાલ દેવાના જ છે. તો કે હવે એ નથી દેવાના. એમ કરીને બારણું બંધ કરી દીધું અને કીધું કે હવે એ જાગશે તમે સુઈ જવાનું. આ ભાજપવાળા આપણને કાયમ સર્જિકલ સ્ટ્રાઇક હોય કે બીજાના નામે કાયમ જગાડતા એવા છે. ખેડૂતોને જગાડે, બહેનોને મોંઘવારી કરીને જગાડે છે, પેટ્રોલ ડીઝલના ભાવ ઊંચા કરીને જગાડે છે, મા બાપને ફી વધારો કરાવીને બાળકોને એડમિશન માટે જગાડે છે. આપણને કોણ નથી જાગતું? મને એમ તો કયો, આટલા 17 વર્ષ થયા, પાક વીમો આપણને આપે અને કંપનીઓને કમાણી કરાવીને આપણને એમાંય જગાડે, આપણને લોન ના આપીને ઉજાગરો કરાવે અને લોન લઈને ભાગી જગવાળા બધા જ આજે વિદેશમાં જલસા કરે છે. આપણને એમ કે કાળું નાણું નાબૂદ કરવું છે પણ નોટબંધી કરી અને સ્વિસ બેંકમાં 50% 1 વર્ષની અંદર એની બેંકોમાં ભારતીયોના નાણાં વધી ગયા. આવો ખેલ કરનારા લોકો છે અને જ્યાં સુધી બદલીશું નહીં ત્યાં સુધી આ ખેલ ચાલતા રહેવાનો. આ લોકો આંદોલનના માણસો હતા, શેરીઓમાં રખડનારા. એ લોકોને આપણે ગાદીએ બેસાડીએ તો કોઈ દિવસ શાસન ચલાવી શકે નહીં. અહીંયા આજે ગુજરાતનો દેશનો ખેડૂત ખૂબ દુઃખી છે, આપઘાત કરે છે, એને મગફળી વેચવી છે તો લેતા નથી, લીએ તો હમણાં વર્ણન કર્યું એમ બાજિયા ખાઈ જાય છે. આપણા ભાગમાં કશું આવતું, ખેડૂતોને લાભ મળતો નથી. દરેક મુદ્દામાં એનો એક નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર હોય એ બધા જ ભ્રષ્ટાચારની અંદર લીન થયેલા છે. રાજકોટ શહેર છે અને બીજા શહેરો છે એ ગુંડાગીરીનું, જમીન માફિયાઓનું એપી સેન્ટર બની ચૂક્યું છે. ત્યારે ગુજરાતની સૌરાષ્ટ્રની જનતા જાગવું પડશે અને આ લડાઈનું નેતૃત્વ છે એ સૌરાષ્ટ્રના પાણીદાર લોકોએ કરવું પડશે અને આપણે જરૂરથી આવા લોકોને બોધપાઠ આપીશું, નમાવીશું અને ખેડૂતોના હક અપાવીને રહીશું. આજે જે શરૂઆત થઈ છે એ માટે હું ભાઈ હર્ષદભાઈને, ગુજરાતની જે કિસાન મજદૂર કોંગ્રેસ છે એમને, પ્રદેશ સમિતિને, ભાઈ પરેશભાઈને અને બધા સાથીઓને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. જય હિન્દ.
આપણે વચ્ચે